વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો અને જય સ્વામિનારાયણ બધાને ચેપ્ટર નંબર વન ભૌતિક જગતના આ છેલ્લા ક્લાસની અંદર આપણે છેલ્લો પોઈન્ટ ભણવાનો છે જે છે કુદરતમાં જોવા મળતા વિવિધ નિયમો પૈકીના મૂળભૂત નિયમોની પ્રકૃતિ કે ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમો કયા કયા છે એની વાત કરીશું પણ એ પહેલાં એક આપણે એક અગત્યનો પોઈન્ટ પણ ચર્ચા કરીશું કે જે છે બોડોનું એકીકરણ કે આગળના ક્લાસની અંદર આપણે ભણી ગયા કે કુદરતમાં જોવા મળતા બળો અને એ બળો પૈકીના ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત ચાર બળો વિશે ભણી ગયા અને એ બળોનું એકીકરણ એકીકરણ એટલે શું એ આપણે સમજીશું અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ બળોના એકીકરણ તરફના પ્રયાસો કર્યા છે તો એ પ્રયાસો કયા વૈજ્ઞાનિકોએ કયા બળોના એકીકરણ તરફના પ્રયાસો કર્યા છે એની માહિતી લઈશું અને છેલ્લે આપણે આ ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત ચાર નિયમોની પ્રકૃતિના વાત કરીશું બરાબર તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે મૂળભૂત બળોનું એકીકીકરણ વિદ્યાર્થી મિત્રો એકીકરણ એટલે શું એ તો આપણે આગળ ભણી ગયા છે કે કોઈ પણ એક ઘટનામાંથી અનેક ઘટનાઓ સમજાવી શકાય એને આપણે શું કહીએ છીએ એકીકરણ કહીએ છીએ કે જુ આપણી આસપાસ બનતી જુદી જુદી ઘટનાઓ આ જુદી જુદી ઘટનાઓને એક જ ચોક્કસ નિયમ વડે સમજાવી શકું એને આપણે શું કહીએ છીએ એકીકીકરણ કે એ બધા નિયમોને આપણે એક ચોક્કસ નિયમ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરવો એટલે કે શું કહેવાય એકીકીકરણ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મૂળભૂત બળોનું એકીકીકરણ આપણે જોવાનું છે તો મૂળભૂત બળોનું એકીકીકરણ એટલે શું તો મૂળભૂત બળો આપણે ચાર પ્રકારના મૂળભૂત બળો આગળ ભણી ગયા પહેલું બળ છે ગુરુત્વાકર્ષણ બળ બીજું બળ છે વિદ્યુત ચુંબકીય બળ ત્રીજું બળ છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ચોથું બળ છે એ વીક ન્યુક્લિયર બળ તો આ બળોનું એકીકીકરણ કે શું આ બધા કુદરતમાં જોવા મળતા મૂળભૂત બળો જે છે એ કોઈ એક જ બળના વિવિધ સ્વરૂપો છે એ જાણવાનો પ્રયત્ન એટલે કે બળોનું એકીકીકરણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આ બળોનું એકીકીકરણ કરવાના પ્રયત્ન કર્યા છે એમાંથી અમુક વૈજ્ઞાનિકોને સફળતા પણ મળી છે અમુક વૈજ્ઞાનિકોને શું મળી છે નિષ્ફળતા પણ મળી છે તો ચાલો આપણે એવા જ અમુક વૈજ્ઞાનિકોના એકીકરણ તરફના પ્રયાસો વિશેની ચર્ચા કરીએ બરાબર તો સૌ પ્રથમ જેની વાત કરીશું એ વૈજ્ઞાનિક તમે જાણો જ છો કે સર આઇઝેક ન્યૂટન બરાબર ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ઘણા બધા એકીકરણ કરવાના પ્રયાસ કર્યા છે કે એણે પૃથ્વી પર રહેલા પદાર્થો અને અવકાશીય પદાર્થો માટે એક કોમન લો એક ચોક્કસ નિયમ આપ્યો જેને નામ આપ્યું ગુરુત્વાકર્ષણ તો એણે પૃથ્વી પરના એટલે કે ભૂલક પરના બધા પદાર્થો માટે અને અવકાશીય પદાર્થોનું એકીકરણ કરીને ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણ બળના નિયમને બંને માટે એક સર્વસામાન્ય નિયમ તરીકે સાબિત કર્યો એટલા માટે આપણે એમ કહી શકીએ કે ન્યૂટને જે છે એ પૃથ્વી પર લાગતા બધા પદાર્થોની ગતિ અને અવકાશની અંદર બધા પદાર્થોની ગતિનું એકીકરણ કર્યું એમ આપણે કહી શકીએ બીજી વાત કરીએ કે ઓસ્ટ્રેડ ફેરાડે એન્ડ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકની વાત કરીએ કે હેઝ ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ અને ફેરાડે તો આણે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓનું એકીકરણ કર્યું એમ આપણે કહી શકીએ કે ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે તમને બધાને દસમા ધોરણની અંદર કદાચ ખબર જ હશે કે ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની આજુબાજુના વિસ્તારમાં શું થાય છે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ઘટના પરથી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો અને એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોને કારણે ઇલેક્ટ્રિક બિલ એસી જનરેટર ને આવા બધા આવા બધા ઉપકરણોનો વિકાસ થયો ત્યારબાદ માઇકલ ફેરાડા નામના વૈજ્ઞાનિકોને એવો વિચાર આવ્યો કે જો વિદ્યુત ક્ષેત્રની અસર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાતી હોય વિદ્યુત ક્ષેત્રની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાતું હોય તો ચુંબકીય ક્ષેત્રની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકીએ અને માઇકલ ફેરાડેના હજારો પ્રયોગો પરથી એ સફળતા એને મળી કે એણે વિદ્યુત ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી જોયું કે ચુંબકીય ક્ષેત્રમાં વાહકતાની ગતિને કારણે એની અંદર શું થાય છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો આવા બધા પ્રયોગો પરથી માઇકલ ફેરાડે ઓસ્ટ્રેડ એમ્પિયર આવા બધા વૈજ્ઞાનિકોએ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને એક જ પ્રભાવ ક્ષેત્ર અસર હેઠળ ભેગા કર્યા અને એને આપ્યું આપણે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની અસરને આપણે જુદા પાડી શકાતા નથી અને એને સંયુક્ત રીતે નામ શું આપ્યું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર તો ઓસ્ટ્રેડ ફેરાડે એમ્પિયર આવા વૈજ્ઞાનિકોએ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને લગતી ઘટનાઓને શું કરી છે એકત્રિત કરી છે અને એમાં એને શું મળી છે એ લોકોને સફળતા પણ મળી છે એની પછીના એક વૈજ્ઞાનિકની વાત કરીએ તો એ છે જેમ્સ ક્લાર્ક જેમ્સ ક્લાર્ક નામના વૈજ્ઞાનિકે શું કર્યું છે જેમ્સ ક્લાર્ક અને મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને શાસ્ત્રનું એકીકરણ કર્યું કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના કારણે જે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ચુંબકીય તરંગ અને પ્રકાશના તરંગ બંનેનું સ્વરૂપ એક સરખું જ છે અને એમણે મેક્સવેલ અને ક્લાર્ક નામના વૈજ્ઞાનિકોએ પ્રકાશ એ ખૂબ જ ઊંચી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું સાબિત કરી બતાવ્યું એના વિકલ્પ સમીકરણો પરથી એણે એવું સાબિત કર્યું કે વિદ્યુત ચુંબકીય તરંગ અને પ્રકાશના તરંગો બંને શું ધરાવે છે સામ્યતા ધરાવે છે અને સાબિત કર્યું કે પ્રકાશ એ ખૂબ જ ઊંચી આવૃત્તિવાળા વિદ્યુત ચુંબકીય તરંગો છે એવું સાબિત કરી બતાવ્યું અને આ સાથે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને પ્રકાશશાસ્ત્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી અને ઓપ્ટિક્સ શું કર્યું એક જ વિદ્યુત ચુંબકીય તરંગ અસર હેઠળ શું કર્યા ભેગા કરવાનો પ્રયત્ન કર્યો એના પછી વિદ્યાર્થી મિત્રો ગ્લેસો સલામ અને વેઇનબર્ગ નામના વૈજ્ઞાનિકોએ વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એ એક જ મૂળભૂત બળના બે વિવિધ પાસાઓ છે એમ સાબિત કરી બતાવ્યું અને એ કોમન બળ જે છે એ સામાન્ય બળ છે એને નામ આપ્યું ઇલેક્ટ્રો વીક ઇન્ટરેક્શન બળ શું નામ આપ્યું નામ અહીંયા કદાચ ચોપડીની અંદર નથી લખેલું તો આપણે એને યાદ રાખીશું કે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળને એક જ સામાન્ય બળ નીચે એકત્રિત કર્યા અને એ સામાન્ય બળ છે ઇલેક્ટ્રો વીક ઇન્ટરેક્શન બળ અથવા તો ઇલેક્ટ્રો વીક બળ એમ પણ આપણે કહી શકીએ બરાબર કારણ કે એ પાછળથી નામ આપ્યું હતું કાર્લો રૂપિયા અને સાયમન વાન્ડર મી નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રો વીક બર્ડના સિદ્ધાંતની આગાહી આગાહીઓની પ્રાયોગિક ચકાસણી કરી હતી અને એ પછી સાબિત થયા કે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એ એક જ મૂળભૂત બળના બે વિવિધ પાસાઓ છે એમ થયું અને એ બળને નામ આપ્યું ઇલેક્ટ્રોવિક બળ અથવા તો આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોવિક ઇન્ટરેક્શન બળ તો આમ આ બધા વૈજ્ઞાનિકોને કંઈક ને કંઈક એકીકરણ તરફ કરવાના પ્રયાસો કર્યા અને એ બધા જ વૈજ્ઞાનિકોને આ એકીકરણ કરીને એની અંદર સફળતા પણ મળી છે પણ અમુક વૈજ્ઞાનિકો એવા પણ છે કે જેને આ એકીકરણ કરવામાં નિષ્ફળતા પણ મળી છે તો હા એક વૈજ્ઞાનિક આપણે એવો પણ છે કે જેની અંદર આ બળોનું એકીકરણ કરવાના પ્રયાસ કર્યા હતા પણ એની અંદર એને સફળતા મળી ન હતી એ વૈજ્ઞાનિકનું નામ તમે કદાચ જાણતા હશો એ છે આઈન્સ્ટાઈન આલ્બર્ટ આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકને તમે જાણતા જ હશો તો આલ્બર્ટ આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે આ વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળને એક સર્વસામાન્ય બળ નીચે એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમાં એને સફળતા મળી ન હતી તરફ કરવાના પ્રયાસો કર્યા એમાં અમુક વૈજ્ઞાનિકોને સફળતા પણ મળી બરાબર પણ આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકોને સફળતા ના પણ મળી તો હવે આપણે જોઈશું કે ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ કે ભૌતિક વિજ્ઞાનમાં મૂળભૂત નિયમો કયા કયા છે એ તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ ભણી ગયા કે ભૌતિક વિજ્ઞાન એ કુદરતને સમજવાનું વિજ્ઞાન છે આપણી આજુબાજુ કુદરતમાં બનતી રોજબરોજની જે ઘટનાઓ છે એ ઘટનાઓને સમજવાનું વિજ્ઞાન છે એ ઘટનાઓને સમજીને તેની પાછળના નિયમો સમજવાનું વિજ્ઞાન છે તો આમ જ્યારે કોઈ પણ ઘટનાનું તમે વિશ્લેષણ કરતા હોય ત્યારે તે ઘટનાને સંબંધિત અમુક ભૌતિક રાશિઓને આપણે જાણવી પડે છે જેમ કે ઝાડ પરથી ફળનું નીચે પડવું આ ઘટનાનું તમે વિશ્લેષણ કરતા હોય ત્યારે એ ફળ કેટલી ઊંચાઈએથી પડ્યું તેની માહિતી લેવી પડે છે કેટલા સમયગાળામાં નીચે પડ્યું એની માહિતી લેવી પડે છે તો આવી બધી જુદી જુદી ભૌતિક રાશિઓની માહિતી આપણે લેવી પડે છે કે જ્યારે આ ભૌતિક વિજ્ઞાનની ઘટનાનું વિશ્લેષણ કરતા હોય ત્યારે આવી ઘણા પ્રકારની ભૌતિક રાશિઓની માહિતી આપણે એકત્ર કરવી પડે છે અને એમાંની અમુક ભૌતિક રાશિઓ સમય સાથે બદલાતી રહેતી હોય છે જેમ કે આપણે જોઈએ કે રોજબરોજનું તાપમાન તો રોજનું તાપમાન એ સમય સાથે શું થાય છે બદલાતું રહેતું હોય છે કલાકે ને કલાકે આ વાતાવરણનું તાપમાન શું થાય છે કુદરતમાં બદલાતું રહેતું હોય છે તો એવી ભૌતિક રાશિઓ તાપમાન એ ભૌતિક રાશિ થાય અને એ સમય સાથે સતત શું થાય છે બદલાતી રહે છે પણ અમુક ભૌતિક રાશિઓ એવી છે કે જે સમય સાથે બદલાતી નથી કે કોઈ પણ ભૌતિક રાશિ જે સમય સાથે બદલાતી ના હોય એને આપણે એમ કહીએ કે તે ભૌતિક રાશિનું શું થયું સંરક્ષણ થયું એમ કહેવું કે કોઈ પણ ભૌતિક રાશિનું સંરક્ષણ થવું એટલે તે ભૌતિક રાશિનું સમય સાથે અચળ રહેવું અચળ રહેવું મતલબ શું થાય તે બદલાવું નહીં દાખલા તરીકે ઝડપ કે કોઈ પદાર્થની ઝડપ સમય સાથે બદલાતી ના હોય તો આપણે એમ કહીએ કે ઝડપનું સંરક્ષણ થયું એમ કહેવાય કે કોઈ પદાર્થની સાથે સંકળાયેલી ઉર્જા તો ઉર્જા બદલાતી ના હોય તો આપણે એમ કહીએ કે એ ઉર્જાનું સંરક્ષણ થયું એમ કહેવાય તો આમ કોઈ પણ ભૌતિક રાશિનું સંરક્ષણ થવું એટલે તે ભૌતિક રાશિનું સમય સાથે ન બદલાવું તે ભૌતિક રાશિનું સમય સાથે કેવું રહેવું અચળ રહેવું દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ એટલે આપણને ખબર પડે કે એક પદાર્થ કોઈ સપાટી પર સ્થિર પડેલો છે હવે જો એ પદાર્થ પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લગાડવામાં આવે તો એ પદાર્થ જેવો સ્થિર છે તેઓને તેઓ રહેશે પણ જ્યારે એ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે બાહ્ય બળને કારણે એ પદાર્થને શું મળે છે ઉર્જા મળે છે હવે એ ઉર્જાને કારણે એ ઉર્જામાંથી અમુક ઉર્જા પદાર્થની ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે અમુક ઉર્જા પદાર્થની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે એટલે કે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે તે પદાર્થની ગતિ ઉર્જામાં શું થાય છે ફેરફાર થાય છે ગતિ ઉર્જા સમય સાથે શું થાય છે બદલાય છે સ્થિતિ ઉર્જા સમય સાથે શું થાય છે બદલાય છે પણ કુલ યાંત્રિક ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો સમય સાથે બદલાતો નથી એટલે કે સમય સાથે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે અચળ રહે છે એટલે આપણે એમ કહી શકીએ અહીંયા કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થયું એમ કહેવાય આ જ રીતના કોઈ પદાર્થનું દળ તો દળ આપણે સમય સાથે બદલાય નહીં તો આપણે એમ કહી શકીએ કે દળનું સંરક્ષણ થયું એમ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો ભૌતિક રાશિનું સંરક્ષણ થવું એટલે કે તે ભૌતિક રાશિનું સમય સાથે ન બદલાવું આમ ભૌતિક શાસ્ત્રની અંદર ચાર મૂળભૂત ભૌતિક રાશિનું સંરક્ષણના પૈકી આપણે એવા ચાર મૂળભૂત નિયમોને સ્વીકારવાના છે એ ચાર મૂળભૂત ભૌતિક રાશિઓ છે ઉર્જા ઉર્જાનું સંરક્ષણ બીજું છે રેખીય વેગમાન રેખીય વેગમાનનું સંરક્ષણ ત્રીજું છે કોણીય વેગમાનનું સંરક્ષણ અને ચોથું છે એ વિદ્યુત ભારનું સંરક્ષણ તો આ ચાર મૂળભૂત ભૌતિક રાશિઓના સંરક્ષણ પૈકી આપણે ચાર મૂળભૂત નિયમો ભણીશું અને એને આપણે ભૌતિક વિજ્ઞાનના ચાર મૂળભૂત નિયમો આપેલા છે તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ ઉર્જા સંરક્ષણનો નિયમ તો ઉર્જા સંરક્ષણનો નિયમ આપણને બધાને ખબર જ છે કે વિશ્વમાં રહેલી કુલ ઊર્જાનો જથ્થો કેવો રહે છે અચળ રહે છે કે વિશ્વમાં કુલ ઊર્જાનો જથ્થો કેવો છે અચળ રહે છે સમય સાથે કુલ ઊર્જા બદલાતી નથી ઊર્જાનો નાશ કે નવી ઊર્જાનું સર્જન શક્ય છે નહીં કે આપણે કોઈ ઉર્જાનો નાશ કરી શકતા નથી કે નવી ઊર્જાનું સર્જન આપણે કરી શકતા નથી ફક્ત ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે રૂપાંતર કરીએ છીએ દાખલા તરીકે આપણે સ્વિચ પાડીએ અને પ્રકાશ ઉર્જા આપણને મળે છે આપણને એમ લાગે કે પ્રકાશ ઉર્જાનું આપણે સર્જન કર્યું પણ એવું હતું નથી એ તો વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે એવી રીતના સ્વીચ પાડીએ પંખો સ્ટાર્ટ થાય અને પવન ઉર્જા તો પવન ઉર્જાનું શું રૂપાંતર થયું વિદ્યુત ઉર્જાનું પવન ઉર્જામાં રૂપાંતર થાય છે એવી રીતના કે કોઈ પણ ઉર્જા નવી ઉર્જાનું સર્જન શક્ય છે નહીં ફક્ત એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે તમને બધાને એમ હશે કે આપણે સૂર્યપ્રકાશની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ પણ એ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા નથી એ સૂર્યપ્રકાશની જે ઉર્જા છે એ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં શું થાય છે રૂપાંતર થાય છે એટલે આ વિધાનને આપણે શું કહીશું ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો કેવો રહે છે અચળ રહે છે અચળ રહે છે એટલે કે સમય સાથે બદલાતો નથી ઉર્જાનો નાશ કે નવી ઉર્જાનું સર્જન શક્ય છે નહીં ઉર્જાનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે તો આ વિધાનને આપણે શું કહીએ છીએ ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે દાખલા તરીકે એક ઉદાહરણ લઈને આપણે જોઈએ કે કોઈપણ પદાર્થને આપણે અમુક ઊંચાઈથી ફેંકવામાં આવે અમુક ઊંચાઈથી છોડી દેવામાં આવે તો એ પદાર્થ નીચે તરફ ગતિ કરવા લાગે છે હવે જ્યારે પદાર્થ નીચે તરફ ગતિ કરે છે ત્યારે એની ગતિ ઉર્જામાં શું થાય છે સતત વધારો થાય છે પણ એની સ્થિતિ ઉર્જામાં શું થશે ઘટાડો થશે કે જ્યારે કોઈ પદાર્થને આપણે અમુક ઊંચાઈએ લઈ જઈએ છીએ ત્યારે એની સ્થિતિ ઉર્જા ધીમે 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 શું થાય છે વધતી જાય છે અને એથી મુક્ત કરવામાં આવે તો એ જે સ્થિતિ ઉર્જા એની અંદર સંગ્રહિત થયેલી હતી એ સ્થિતિ ઉર્જા પાછી એના ગતિ ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થાય છે પણ કોઈ પણ સમયે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરવામાં આવે તો એ સરવાળો શું રહે છે અચર રહે છે તો અહીંયા આપણે શું કહીએ કે અને ગતિ ઉર્જાનો સરવાળો એટલે કે કુલ યાંત્રિક કેવી રહે રહે છે છે બરાબર એવી જ રીતના આપણે જોવા કે કોઈ પદાર્થને આપણે બાહ્ય બળ આપીએ અને બાહ્ય બળ આપીને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે બરાબર તો એ કઈ જગ્યાએ જશે થોડીક વાર સુધી થોડેક સમય સુધી શું થશે ઉપરની દિશામાં ગતિ કરશે અને ફરી પાછો કઈ આવશે પૃથ્વી દર પાછો આવે છે કોઈ પણ પદાર્થને એવી રીતના વધારે બળથી નાખવામાં આવે તો વધારે ઊંચાઈ સુધી જશે અને ફરી પાછો કંઈ આવશે નીચે જ આવશે તો આમ થવાનું કારણ શું કે જ્યારે તમે પદાર્થને બળ દ્વારા ઉર્જા આપો છો કે તમે બળ દ્વારા કોઈ પદાર્થને ઉપર તરફ ફેંકો છો એટલે કે આપણે બળ દ્વારા એને શું આપીએ છીએ ઉર્જા આપીએ છીએ એ ઉર્જા એ પદાર્થને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે હવે એ ગતિ ઉર્જા જેમ જેમ ગતિ ઉર્જાથી પદાર્થ જેમ જેમ ઉપર જતો જશે એમ એમ એની ગતિ ઉર્જામાં શું થશે ઘટાડો થશે અને સ્થિતિ ઉર્જામાં શું થશે વધારો થશે એટલે આપણે એમ કહી શકીએ કે આપણે જે પદાર્થને બાહ્ય બળ આપ્યું હતું એ બળ એને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળ્યું અને એ ગતિ ઉર્જાનું પદાર્થની સ્થિતિ ઉર્જામાં શું થાય છે ધીમે 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 રૂપાંતર થાય છે એટલે કે જેમ જેમ પદાર્થ ઉપર જતો જશે એમ એમ એની ગતિ ઉર્જામાં શું થશે ઘટાડો થશે અને સ્થિતિ ઉર્જામાં શું થશે વધારો થશે એટલે જેમ જેમ પદાર્થ ઉપર જતો જતો જશે ઉપર જતો જશે ઉપર જતો જશે એમ એમ એની ગતિ ઉર્જા ઘટતી જશે એક સમય એવો આવશે કે એની ગતિ ઉર્જા શૂન્ય થઈ જશે એટલે જે સમયે પદાર્થની ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય છે તે પદાર્થ તે સ્થળે પદાર્થ ક્ષણવાળ માટે શું થાય છે અટકી જાય છે એક સેકન્ડ માટે શું થાય છે અટકી જાય છે અને ત્યાંથી પદાર્થ કઈ આવે છે નીચો આવે છે તો એ નીચો આવે છે એનું કારણ શું કે પદાર્થ જે જગ્યાએ અટકે છે એ જગ્યાએ એની સ્થિતિ ઉર્જા શું હશે મહત્તમ હશે અને ફરી પાછું ત્યાંથી નીચે આવે છે એટલે સ્થિતિ ઉર્જાનું પાછું શેની અંદર રૂપાંતર થશે ગતિ ઉર્જામાં રૂપાંતર થશે તો આ સમગ્ર પ્રક્રિયા આપણે ફરી એક વખત જોઈએ કે જ્યારે પદાર્થ નીચેથી ઉપરની દિશામાં ગતિ કરે છે ત્યારે એની ગતિ ઉર્જા સતત ઘટતી જાય છે અને સ્થિતિ ઉર્જા વધતી જાય છે અને જે જગ્યાએ ગતિ ઉર્જા શૂન્ય થઈ જશે એ જગ્યાએથી પદાર્થ શું આવે છે નીચે તરફ પાછો આવે છે પદાર્થ નીચે તરફ ગતિ કરે છે ત્યારે એની સ્થિતિ ઉર્જા ઘટતી જશે અને ગતિ ઉર્જા શું થાય છે વધતી જાય છે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એની કુલ ઉર્જા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો શું રહે છે અચળ રહે છે એટલે કે આપણે કહ્યું એમ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ

અને રેખીય વેગમાનનું સંરક્ષણ એટલે કે સમય સાથે રેખીય વેગમાનનું શું રહેવું રહેવું એને આપણે કહીએ રેખીય રેખીય વેગમાનના સંરક્ષણનો તો વેગમાન એટલે શું કે પદાર્થના દળ અને એ પદાર્થના વેગના ગુણાકારને આપણે શું કહીએ છીએ તે પદાર્થનું રેખીય વેગમાન કહેવામાં આવે છે કે પદાર્થના દળ એમ અને વેગ વી ના ગુણાકારને શું કહે છે પદાર્થનું રેખીય વેગમાન કહેવામાં આવે છે હવે બે પદાર્થો એક સરખી ઝડપથી ગતિ કરતા હોય એકનું દળ વધારે હોય અને એકનું દળ ઓછું હોય તો જેનું દળ વધારે હશે એનું રેખીય વેગમાન શું હશે વધારે હશે એટલે અને જેનું દળ ઓછું હશે એનું રેખીય વેગમાન શું હશે ઓછું હશે એટલે ભારે પદાર્થ અને હલકા પદાર્થ બંને એક સરખા વેગથી ગતિ કરતા હોય તો ભારે પદાર્થનું રેખીય વેગમાન શું હોય છે વધારે હોય છે એમ જો બે સરખા દળ ધરાવતા પદાર્થમાં જે પદાર્થનો વેગ વધારે હશે એનું રેખીય વેગમાન શું હશે વધારે હશે એટલે કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને શું કહે છે રેખીય વેગમાન કહે છે વેગ પણ વેગમાન ખૂબ જ અગત્યની ભૌતિક રાશિ છે કારણ કે બે સરખા વેગ ધરાવતા પદાર્થમાં જો રેખીય વેગમાન કોઈ એક પદાર્થનું વધારે હોય તો એ વધારે અસર કરે છે તો રેખીય વેગમાનનું સૂત્ર આપણે જોઈએ તો રેખીય વેગમાન પી બરાબર શું થઈ જશે એમ ગુણ્યા પી થઈ જશે શું થશે રેખી વેગમાન પી બરાબર એમ ગુણ્યા વી તો અહીંયા તમને બંને પદાર્થ તમને કદાચ આપેલો હોય કે પદાર્થનું દળ આપેલું હોય દાખલા તરીકે એક પદાર્થનું દળ છે દસ કિલોગ્રામ અને એ પદાર્થ બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે એટલે કે ધારો કે કોઈ પદાર્થનું દળ આપણે લઈએ એમ બરાબર દસ કિલોગ્રામ દળ છે પદાર્થનું દળ દસ કિલોગ્રામ છે હવે અને આ પદાર્થ ત્રણ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે કેટલી ઝડપથી ગતિ કરે છે ત્રણ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે તો આ પદાર્થનું રેખીય વેગમાન શું થશે તમે ગણતરી કહી શકો કે પી બરાબર એમ ગુણ્યા વી એમ કેટલા લેવાના દસ અને વી કેટલા લેવાના ત્રણ એટલે કે દસ ગુણ્યા ત્રણ કેટલા થઈ જશે ત્રીસ થઈ જશે એટલે એનું રેખીય વેગમાન આપણે શું કહીએ ત્રીસ કહીએ અને એનો એકમ શું થઈ જશે એમનો એકમ કિલોગ્રામ બરાબર અને વેગનો એકમ શું થઈ જશે મીટર પ્રતિ સેકન્ડ તો આના પરથી તમે રેખીય વેગમાનનો એકમ પણ યાદ રાખી શકો છો કે કિલોગ્રામ પ્રતિ મીટર પ્રતિ સેકન્ડ તો રેખીય વેગમાનનો એકમ છે વિદ્યાર્થી મિત્રો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા તો આ રીતના લખાય કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ છે તો આ રીતના તમે કોઈપણ પદાર્થનું રેખીય વેગમાન પણ ગણતરી કરી શકો છો હવે આ રેખીય વેગમાન જો સમય સાથે ના બદલાય તો આપણે એમ કહીએ કે રેખીય વેગમાનનું સંરક્ષણ થયું એમ કહેવાય તો રેખીય વેગમાનનું સંરક્ષણ ક્યારે થશે એની વાત કરીએ કે જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય કે જો કોઈપણ પદાર્થ પર એટલે કે તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તે તંત્રનું રેખીય વેગમાન જે અચળ રહે છે અને આ વિધાનને રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે કે કોઈ પણ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તે તંત્રનું રેખીય વેગમાન બદલાતું નથી અને આ વિધાનને આપણે શું કહીશું રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે દાખલા તરીકે આપણે એક પદાર્થ કોઈ ટેબલ પર સ્થિર પડી રહ્યો છે અને એ સ્થિર પદાર્થ પર જ્યાં સુધી આપણે બાહ્ય બળ નહીં લગાવીએ ત્યારે એ પદાર્થ શું રહેશે સ્થિરનો સ્થિર જ રહેશે હવે પદાર્થ સ્થિર છે એનો મતલબ કે એનું રેખીય વેગમાન થયું કેટલું થયું કહેવાય કે જો પદાર્થ સ્થિર હોય તો એનો વેગ શું કહેવાય શૂન્ય કહેવાય અને રેખીય વેગમાન પણ શું કહેવાય શૂન્ય કહેવાય હવે જ્યાં સુધી તમે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લગાડો ત્યાં સુધી એ પદાર્થ સ્થિરનો સ્થિર જ રહેશે એટલે કે એનું રેખીય વેગમાન બદલાશે નહીં એનું રેખીય વેગમાન શું રહેશે શૂન્ય જ રહેશે એટલે કે જો કોઈ પણ તંત્ર કે પદાર્થ પરનું પરિણમી બાહ્ય બળ શૂન્ય હોય તો તે તંત્રનું કુલ રેખીય વેગમાન શું રહે છે અચળ રહે છે બરાબર તો આ અનુભવ આપણે બધાએ કરેલો જ હશે તો એક સર્વસામાન્ય એક્ઝામ્પલ લઈએ અને આપણે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પૂરો કરીએ બરાબર તો એ એક્ઝામ્પલ છે કે જ્યારે તમે કોઈ પણ બંદૂકમાંથી ગોળી છૂટી પડતી હોય બરાબર ત્યારે બંદૂકમાંથી ગોળી છૂટી પાડવાનો અનુભવ જો તમે કર્યો હોય તો જ્યારે ગોળી આગળની તરફ ધકેલાય છે ત્યારે બંદૂકને પાછળની તરફ ધક્કો લાગે છે કે જેટલા બળથી બંદૂક ગોળી પર બ બળ લગાડે છે એટલું જ બળ ગોળી દ્વારા કોના પર લાગે છે બંદૂક પર લાગે છે અને કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં અને એ વિરુદ્ધ દિશામાં બળ લાગતું હોવાથી કુલ પરિણામી બળ શું થઈ જશે શૂન્ય થઈ જશે કેમ કારણ કે શરૂઆતમાં આપણે જોઈએ કે બંદૂક અને ગોળી બંનેઓ કેવા હતા સ્થિર હતા એટલે કે એનું કુલ રેખીય વેગમાન શું થઈ જશે શૂન્ય હશે હવે જ્યારે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે એ ગોળીને થોડું અમુક રેખીય વેગમાન મળે છે ગોળી અમુક વેગથી ગતિ કરવા લાગે છે અને એટલું જ રેખીય વેગમાન કોને મળે છે બંદૂકને મળે છે પણ કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં એટલે બંનેના રેખીય વેગમાનનો સરવાળો કરવામાં આવે તો શું થઈ જશે શૂન્ય થઈ જશે આમ તંત્રનું એટલે કે બંદૂક અને ગોળીના તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહેશે અછળ રહે છે તો આ વિધાનને આપણે શું કહીએ છીએ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે તો ફરી એક વખત રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કોને કહેવામાં આવે છે કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય તો તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું રહે છે અચળ રહે છે હવે આનો મતલબ એ પણ થાય કે કોઈ પણ પદાર્થ પર જુદા જુદા બધા બહુ પ્રકારના બળો લાગતા હોય અને એ બધા બળોનું જો પરિણામી બળ શૂન્ય થઈ જાય તો જ એનું રેખીય વેગમાન શું થાય છે અચળ થાય છે એમ કહેવાય છે બરાબર તો આ જ રીતના આપણો એક બીજો નિયમ છે એ છે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ શું કહે છે કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય પહેલાંની અંદર શું હતું બાહ્ય બળ શૂન્ય હતું કે જેમ રેખીય ગતિમાં બળ ભાગ ભજવે છે એવી જ રીતના ચાક ગતિમાં શું ભાગ ભજવે છે ટોર્ક ભાગ ભજવે છે અને જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન શું રહે છે અચળ રહે છે આ વિધાનને આપણે શું કહીશું કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે બરાબર એટલે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ તો રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ રેખીય ગતિ માટે લાગુ પડે છે જ્યારે કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કોણીય ગતિ માટે લાગુ પડે છે રેખીય ગતિમાં બાહ્ય બળ આવે છે જ્યારે કોણીય ગતિમાં શું આવે છે બાહ્ય ટોર્ક આવે છે એટલે કે જો તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન શું રહે છે અચર રહે છે અને આ વિધાનને આપણે શું કહીશું કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહેવામાં આવે છે અને છેલ્લો નિયમની આપણે વાત કરીએ એ છે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ છેલ્લો નિયમ શું છે એ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ તો વિદ્યુત બારના સંરક્ષણનો નિયમ શું કહે છે કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત બારોનો બેઝિક સરવાળો શું રહે છે અછળ રહે છે હવે અલગ કરેલું તંત્ર ક્યુ તો અલગ કરેલું તંત્ર એટલે કે વિદ્યુત બાર તંત્રમાંથી કોઈ વિદ્યુત બાર બહાર નહીં જઈ શકતો અને એ તંત્રમાંથી કોઈ વિદ્યુત બાર અંદર દાખલ થઈ શકતો નથી આવા તંત્રને આપણે શું કહીએ છીએ અલગ કરેલું તંત્ર કહીએ છીએ અને અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભારનો બેઝિક સરવાળો શું રહે છે અચળ રહે છે અને વિદ્યુત ભારનું છે નહીં તો દાખલા તરીકે આપણે ગ્લાસનો સળિયો લઈએ કાચનો સળિયો લઈએ અને એના પર સિલ્કનું એક કપડું લઈએ તો કાચના સળિયાને સિલ્કના કપડાં સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયા પર પણ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે અને સિલ્કના કપડા પર પણ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે પણ બંને વિદ્યુત ભાર કેવા હોય છે સમાન પ્રકારના સમાન મૂલ્યના અને વિરુદ્ધ પ્રકારના હોય છે એટલે કે કુલ વિદ્યુત ભાર શું થઈ જાય શૂન્ય થઈ જાય કે કાચના સળિયા પર પહેલા શૂન્ય વિદ્યુતભાર હતો સિલ્કના કપડા પર પણ શૂન્ય હતો બંનેને એકબીજાથી ઘસવામાં આવે છે ત્યારે બંને ઉપર વિદ્યુત ભાર પ્રેરિત થાય છે પણ બંને ઉપર અલગ અલગ પ્રકારના વિદ્યુત ભાર એક પર ધન અને બીજા પર ઋણ પ્રેરિત થાય છે પણ પરિણામે વિદ્યુત ભાર શું થઈ જશે શૂન્ય થઈ જશે તો આને કહેવાય છે વિદ્યુતભારના સંરક્ષણનો તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે ચાર મૂળભૂત નિયમ જોયા ભૌતિક વિજ્ઞાન મૂળભૂત નિયમ ચારે ચાર મૂળભૂત નિયમ આપણે ફરી પાછી એકવાર ઝાંખી કરી લઈએ એટલે આપણને આઈડિયા રહે બરાબર કે પહેલો નિયમ હતો ઉર્જા સંરક્ષણનો નિયમ તો ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહેતો હતો કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો શું રહે છે અચળ રહે છે નવી ઊર્જાનો સર્જન કે ઊર્જાનો નાશ શક્ય છે નહીં કે ઊર્જાનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે તો બીજો નિયમ શું હતો આપણો રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ તો રેખીય વેગમાન કોને કહેવાય કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને આપણે શું કહીએ છીએ રેખીય વેગમાન કહીએ છીએ એટલે કે રેખીય વેગમાન પી બરાબર એમ કોઈપણ પદાર્થનું રેખીય વેગમાન પણ તમે ગણી શકો છો આપણે એક દાખલો પણ લીધો છે કે જો પદાર્થ સ્થિર હોય તો એનો વેગ શું થાય શૂન્ય થાય અને એનું રેખીય વેગમાન પણ શું થઈ જશે શૂન્ય થઈ જશે તો આ પરથી રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ શું હતો કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન શું રહે છે અચળ રહે છે આ વિધાનને આપણે શું કહીશું રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ કહે છે ત્રીજો નિયમ હતો આપણો એ શું હતો કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન શું રહે છે અચળ રહે છે આ વિધાનને આપણે શું કહીએ છીએ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ અને છેલ્લો નિયમ શું હતો કે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ કે વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ શું કહે છે કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો શું રહે છે અચળ રહે છે કે વિદ્યુત ભારોનું સર્જન કે વિદ્યુતનો નાશ શક્ય છે નહીં એટલે કે કોઈ પણ અલગ કરેલું તંત્ર હશે એની અંદર કુલ વિદ્યુત ભાર કેવો રહેશે અચળ રહે છે કુલ વિદ્યુત ભાર બદલાતો નથી તો આ વિધાનને આપણે શું કહીએ છીએ વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ભૌતિક વિજ્ઞાનનું આ ચાર નિયમોની પ્રકૃતિ સાથે આપણે ભૌતિક વિજ્ઞાનનું પહેલું પ્રકરણ ભૌતિક જગત અહીંયા આપણું શું થાય છે પૂર્ણ થાય છે બરાબર તો હું આશા રાખું કે બધાને આ પ્રકરણની અંદર સમજણ પડી હશે સારું એવું જ્ઞાન મળ્યું હશે ભૌતિક વિજ્ઞાન એટલે શું અને બધા જ પોઈન્ટ આપણને ફરી પાછા ખબર પડી ગઈ હશે બરાબર